નમસ્કાર ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં કોવિડ નાઇન્ટીનની પ્રવર્તમાન પરિસ્થિતિ અનુસાર અભ્યાસક્રમમાં ત્રીસ ટકા સુધીનો ઘટાડો કરેલ છે તો અહીં આવતા મુદ્દાઓ એટલે કે જે સમાવેલા છે એ મુદ્દાઓ તેમજ રદ કરેલા છે તે મુદ્દાઓ તેના વિશેની માહિતી આપણે આપણા આ વિડીયોમાં જોઈએ જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે બોર્ડની એક્ઝામ માટે જેમાં આપણે આ મુદ્દાઓ નહીં બે પાર્ટમાં વહેંચીશું આપણો આ પાર્ટ એક છે પાર્ટ એકમાં આપણે બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન અને પર્યાવરણ આ બે વિભાગોને લઈશું અને ત્યારબાદ પાર્ટ ટુમાં આપણે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન અને ફિઝિક્સ એટલે કે જીવવિજ્ઞાનનો સમાવેશ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો આપણે સમાવેશ કરીશું તો આપણો આ પાર્ટ એક છે અને આ પાર્ટ એકમાં આપણે બાયોલોજી અને પર્યાવરણનો સમાવેશ કરીશું જેમાં સુધારા કરેલા મુદ્દાઓ એટલે કે રદ કરે કરેલા મુદ્દા અને સમાવતા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું બાયોલોજીમાં સૌપ્રથમ પ્રથમ પ્રકરણ છની શરૂઆત થાય છે ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ માટે જો અહીં આપણો આખી વિગત આપેલી છે આ આપણું પ્રકરણ છ છે જૈવિક ક્રિયાઓ જેમાં અહીં આપેલું છે અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓ છે અને ત્યારબાદ જે કોલમ છે એમાં અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલા મુદ્દાઓ છે આ પ્રકરણનું નામ છે આ પ્રકરણનો ક્રમ છે તો પ્રકરણનો ક્રમ છે છ પ્રકરણનું નામ છે જૈવિક ક્રિયાઓ અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ અને બીજા ખાનામાં અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે જ બાદ કરેલ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું તો અહીં સૌ પ્રથમ ક્રિયાઓમાં સમાવેશ મુદ્દાઓમાં પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન આ ચાર સિસ્ટમ છે અથવા તો તંત્ર છે એ તંત્ર રાખવાના છે જ્યારે એ તંત્રના અંદરના જે અમુક પેટા ટોપિક છે એમાંથી કોર્સમાંથી એ ટોપિક બાદ કરેલા છે જેમાં સૌપ્રથમ છે વનસ્પતિઓમાં વહન તો વનસ્પતિમાં વહન જો પેજ નંબર એકસો આઠ ઉપર આપેલું છે અહીં આપણે પેજ નંબર એકસો આઠ જોતા જઈએ પેજ નંબર એકસો આઠ ઉપર આપણે એ ટોપિક આપેલો છે પેજ નંબર આપણો આઠ છે એકસો આઠ નંબરનું પેજ છે આપણું જેમાં પહેલો ટોપિક છે વનસ્પતિમાં વહન તો અહીં વનસ્પતિમાં વહન આ આપણો ટોપિક વનસ્પતિઓમાં વહન જેમાં પાણીનું વહન અને ખોરાકનું વહન એ બે ટોપિક આપણે અહીં કરવાના નથી તો વનસ્પતિઓમાં વહન જેમાં આપણે આપણો આ ટોપિક છે એ એક્ઝામમાં આપણે કરવાનો નથી પેજ નંબર એકસો આઠ ઉપર આપેલો છે આ ટોપિક આગળ જોઈએ જેમાં પાણીનું વહન આવે છે અને બીજો ટોપિક છે એ ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણની વાત કરી છે ત્યારબાદ આગળ જોઈએ આપણો બીજો ટોપિક જેમાં વનસ્પતિમાં ઉત્સર્જનની વાત કરી છે વનસ્પતિમાં ઉત્સર્જન પેજ નંબર એકસો બાર ઉપર આપેલું છે પેજ નંબર એકસો બાર ઉપર વનસ્પતિમાં ઉત્સર્જન જે પ્રકરણ પૂરું થાય છે ત્યારે છેલ્લો ટોપિક આપેલો છે વનસ્પતિમાં ઉત્સર્જન છ પોઈન્ટ પાંચ પોઈન્ટ બે આ ટોપિક પણ આપણે ચાલુ વર્ષ માટે જ આ મુદ્દાને બાદ કરેલું છે આગળ કહ્યું છે આપણે પ્રકરણ છમાં માનવમાં વહન જેમાં હૃદય અને ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ આ મુદ્દાનો આપણે બાદ કરવાનો છે તો તેના માટે પેજ નંબર એકસો પાંચ આપણે જોઈએ પેજ નંબર એકસો પાંચ ઉપર માનવમાં વહનની વાત કરી છે જેમાં હૃદયનો સમાવેશ થાય છે ટોપિક આપેલો છે જુઓ વહન એમાં ખાસ માનવોમાં વહન છે એ આપણે આ ટોપિક કરવાનો નથી અને તેની અંદર આપેલું છે આપણને કે માનવમાં વહન અને તેમાં ફેફસામાં તેમાં ખાસ કરીને હૃદયની રચના કહી છે તો હૃદયની રચના એ નથી કરવાની આ જે હૃદયની રચના છે એ આ મુદ્દો નથી લેવાનો અને ત્યારબાદ કહ્યું છે અહીં કે ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ તો અહીં આપેલો છે ટોપિક ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ આ મુદ્દો પણ આપણે રદ કરેલો છે ચાલુ વર્ષ માટે તો આપણે આટલા ટોપિક છે એ પ્રકરણ છમાં લેવાના નથી ફરીથી પેજ નંબર આપણે આમ જોઈએ તો પેજ નંબર એકસો પાંચ ઉપર માનવમાં વહન પેજ નંબર એકસો છ ઉપર હૃદયની રચના અને ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ ત્યારબાદ પેજ નંબર એકસો આઠ ઉપર વનસ્પતિમાં વહન આપણે જોઈ ગયા અને ત્યારબાદ પેજ નંબર એકસો બાર ઉપર વનસ્પતિઓમાં ઉત્સર્જનની વાત આપણે જોઈ ગયા તો આટલા મુદ્દા છે એ પ્રકરણ છમાં માં આ ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે ત્યારબાદ આપણે પ્રકરણ લઈએ પ્રકરણ સાત તો પ્રકરણ સાત માટે આપણે જોઈએ સાતમું પ્રકરણ છે નિયંત્રણ અને સંકલન સાતમા પ્રકરણમાં નિયંત્રણ અને સંકલન જે વિ જે જૈવવિજ્ઞાનનો પાડ છે જેમાં અભ્યાસમાં રાખેલ મુદ્દાઓમાં પ્રાણીઓમાં ચેતાતંત્ર વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓમાં અંતસ્ત્રાવો જ્યારે અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલા મુદ્દાઓની વાત કરીએ તો એમાં સૌપ્રથમ વૃદ્ધિને કારણે હલનચલનની વાત કરી છે વૃદ્ધિને કારણે હલનચલન આપેલું છે આપણે પેજ નંબર એકસો વીસ પર તો આપણે પેજ નંબર એકસો વીસ જોઈએ પેજ નંબર એકસો વીસ પર આપેલું છે વૃદ્ધિને કારણે હલનચલન પેજ નંબર એકસો વીસ પર જો સાત પોઈન્ટ બે પોઈન્ટ બે ટોપિક વૃદ્ધિને કારણે હલનચલન આ ટોપિક આપણે કરવાનો નથી જેમાં ખાસ કરીને વૃદ્ધિને કારણે હલનચલનમાં ટોપિઝમની વાત કરેલી છે જે થિગ્મોટ્રોપિઝમ ફોટોટ્રોપિઝમ એ બધા જે ટ્રોપિઝમ છે એટલે ટૂંકમાં આવર્તન છે એ આવર્તન માત્ર આપણે કરવાના નથી ત્યારબાદ બીજી વાત કરી છે પરાવર્તી ક્રિયાઓની પરાવર્તી ક્રિયા પેજ નંબર એકસો સોળ ઉપર આપેલ છે પરાવર્તી ક્રિયા પેજ નંબર એકસો સોળ ઉપર છે ક્રિયામાં શું થાય છે ખાસ અહીં એક નોટ કરી લેજો આપણને પૂછ્યું છે પરાવર્તી ક્રિયા આ એક જ ટોપિક આપણે રદ કરેલો છે પરાવર્તી ક્રિયા વિશે તો આપણે પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે એ આપણે એક વખત વાંચી જવાનું એમાં એક ટોપિક એવો આવે છે પરાવર્તી ક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો આપણે માત્ર પરાવર્તી ક્રિયા અને તેનું ઉદાહરણ છે એ જ કરવાનું નથી બાકી બાકીના ભાગમાંથી આપણે એ પોર્શન છે એ વાંચવો જરૂરી છે અને ત્યારબાદ કહ્યું છે ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે તેના માટે ત્રીજો મુદ્દો છે તો એ ત્રીજો મુદ્દો પાના નંબર એકસો ઓગણીસ ઉપર આપેલો છે ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે જો પેજ નંબર એકસો ઓગણીસ ઉપર સાત પોઈન્ટ એક પોઈન્ટ ચાર ચેતા કેવી રીતે ક્રિયા કરે છે આ એક ટોપિક આપણે અહીંયાથી રદ કરેલો છે અહીંયાથી આટલો આટલો ટોપિક છે એ સિલેબસમાંથી એટલે અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે જ બાદ કરેલ છે ફરીથી ખાસ પ્રકરણ સાત નિયંત્રણ અને સંકલન જેમાં રદ કરેલ મુદ્દાઓમાં ખાસ કરીને વૃદ્ધિને કારણે હલનચલન એટલે એમાં માત્ર આવર્તનની વાત કરી છે જેમાં જલાનું વર્તન ખાસ કરીને પ્રકાશાનું વર્તન રસાયણનું વર્તન સ્પર્શાનું વર્તન અને આ ઉપરાંત તેમાં હજુ આગળ જોઈએ તો ભૂ આવર્તન આ પાંચ આવર્તન છે એ હલનચલનના કારણે થતાં છે એટલું રદ કરેલું છે બાકીનું જે અંદર આવે છે એ આપણે વાંચવાનું છે આ ઉપરાંત પરાવર્તી ક્રિયામાં પણ આપણે કહી ગયા કે પરાવર્તી ક્રિયા એટલે શું તેનું ઉદાહરણ આપે સમજાવો એટલો ટોપિક જ રદ કરેલો છે અને ત્યારબાદ ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે એ નાનો એવો આ ટોપિક છે એ અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે તો આ ત્રણ વસ્તુ છે પ્રકરણ સાતમાંથી રદ કરેલ છે આગળ જોઈએ પ્રકરણ આઠ પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાં જોઈએ તો પ્રકરણ આઠમાં અહીં પ્રકરણ આઠ આપેલું છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જેમાં રદ કરેલા મુદ્દાઓની વાત કરીએ તો છે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે એ પહેલો મુદ્દો રદ કરેલો છે જે પેજ નંબર એકસો સત્યાવીસ ઉપર આપેલ છે અહીં પેજ નંબર એકસો સત્યાવીસ જ છે જો આઠ પોઈન્ટ એક આપેલો છે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે તો અહીં આ મુદ્દો છે એ આપણે રદ કરેલો છે આ એક મુદ્દાની વાત કરી છે એ એક મુદ્દો રદ કરેલો છે આગળ જોઈએ તો બીજો મુદ્દો કહ્યો છે આપણે ભિન્નતાનું મહત્ત્વ ભિન્નતાનું મહત્ત્વ પેજ નંબર એકસો અઠ્યાવીસ ઉપર આપેલું છે અહીં આપણે જોઈ શકીએ છીએ આઠ પોઈન્ટ એક પોઈન્ટ એક ભિન્નતાનું મહત્ત્વ આ ટોપિક પણ અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે ત્યારબાદ એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓની વાત કરેલી છે ખાસ જોઈ લો એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ તો એ પેજ નંબર એકસો ઓગણત્રીસ પર આપેલ છે પેજ નંબર એકસો ઓગણત્રીસ પર એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ આપેલો ટોપિક છે એ હવે આ ટોપિક ખૂબ મોટો છે જેમાં પ્રાણીઓની પણ વાત કરેલી છે અને વનસ્પતિની પણ વાત કરેલી છે જો અહીં રદ કરેલો મુદ્દો છે એમાં કહ્યું છે કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિ તો અહીં સમાવેશ કરેલ છે એમાં પણ કહ્યું છે કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ તો અહીં ખાસ એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ જે રદ કરવાની વાત કરી છે એ ભાજન અહીં એના પ્રકાર આપેલા છે એ રદ કરેલી હોવી જોઈએ જ્યારે વનસ્પતિમાં પ્રજનન છે એ અંદર સમાવેશ થતો મુદ્દો છે એટલે કે બોર્ડમાં પૂછાય એવું છે જ્યારે અહીં જે એકલ સેજો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ છે તેમાં ભાજનની વાત કરેલી છે આ એક ત્યારબાદ બીજો મુદ્દો છે અવખંડન ત્યારબાદ પુનર્જનન આ મુદ્દાઓ છે કલિકા સર્જન વગેરે પદ્ધતિઓ કદાચ એમાં ન હોઈ શકે પરંતુ વાનસ્પતિક પ્રજનન જે છે એનો સમાવેશ પાછો અહીં થઈ શકે કારણ કે અહીં આવતા મુદ્દાઓમાં વાત કરેલી છે કે એકલ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ તો બોર્ડમાં દર વખત આપણને વાનસ્પતિક પ્રજનનમાંથી બોર્ડમાં પ્રશ્ન હોય જ છે એટલે ખાસ આ મુદ્દા કરી જવા છતાં પણ એક વખત આ બધા જ મુદ્દાઓ છે એક વખત તો આપણે કરી જ લેવા કે જેથી કરીને પૂછી શકાય પૂછે તો આપણને આવડી જાય કારણ કે આમાં એટલું પર્ટિક્યુલર પરફેક્ટ આપેલું નથી કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાં વનસ્પતિનું કે પ્રાણીઓનો કોનો સમાવેશ કરેલો છે અને કોને રદ કરેલું છે માટે બંને છે એ અભ્યાસક્રમમાં આપણે એક વખત તો વાંચી જવું તો આમ પ્રકરણ આઠમાં આપણે જોઈ ગયા કે શું સજીવો પૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે પહેલો મુદ્દો ત્યારબાદ ભિન્નતાનું મહત્ત્વ એ પણ નાનો મુદ્દો છે બીજો અને ત્રીજો છે એકલ સજો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ જેમાંથી સજીવોની વાત કરેલી હશે પ્રાણીઓની જ્યારે વનસ્પતિમાં પ્રજનન છે એ બોર્ડમાં પૂછી શકાય એવી શક્યતા ખરી પણ છતાંય એટલું પર્ટિક્યુલર ન હોવાથી આપણે એ મુદ્દો છે એ વાંચવો જરૂરી છે આગળ જોઈએ આપણે પ્રકરણ નવ આનુવંશિકતા અને ઉદ્વિકાસની વાત કરેલી છે તો તેમાં રદ કરેલ મુદ્દામાં પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચય એ પહેલો મુદ્દો છે સૌ પ્રથમ આપણે પ્રકરણ નવ જોઈએ પ્રકરણ નવ અહીં આપેલ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ જેમાં રદ કરેલ ટોપિકમાં પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચય નવ પોઈન્ટ એક પહેલો મુદ્દો જ છે પ્રજનન દરમિયાન ભિન્નતાનો સંચય આ મુદ્દો રદ કરેલો છે અહીંથી એટલો મુદ્દો જ રદ કરેલો છે અહીં સુધીનો ત્યારબાદ આગળ કહ્યું છે કે ઉદ્વિકાસ એક દ્રષ્ટાંત એક ઉદાહરણ ઉદ્વિકાસ એક દ્રષ્ટાંત એક ઉદાહરણ એ પેજ નંબર એકસો સુડતાલીસ ઉપર આપેલ છે પેજ નંબર એકસો સુડતાલીસ પર આપણે જોઈએ જો પેજ નંબર એકસો સુડતાલીસ પર અહીં આપેલું છે નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકમાં એક દ્રષ્ટાંત એક ઉદાહરણ આ ઉદ્વિકાસ માટે છે એટલે અહીં ત્રણ નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક મુદ્દો છે એ જ રદ કરેલો છે આ દ્રષ્ટાંત માટેનો જ બાકીનો ઉદ્વિકાસનો જે અભ્યાસ આવે છે એ આપણે પરીક્ષાલક્ષી છે જ અહીં આપેલું જ છે જુઓ જે પરીક્ષામાં આવે છે એમાં પણ લખેલું છે ઉદ્વિકાસ એટલે ઉદ્વિકાસ વિશે તો આપણે ભણવાનું જ છે પરંતુ તેમાં આવતું આ એક દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત ભમ્ર અને જે કાગળો છે એનું જે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત જ આપણે રદ કરેલું છે એમ કહી શકાય અહીં ચોખ્ખું આપેલું છે કે ઉદ્વિકાસ એક દ્રષ્ટાંત એક ઉદાહરણ આગળ આપેલું છે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું તો તેના માટે પેજ નંબર એકસો છપ્પન પર આપણે જોઈએ પેજ નંબર એકસો છપ્પન પેજ નંબર વન ફિફ્ટી સિક્સ સુધીનો જેમાં આપેલો છે આપણે મુદ્દો કે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું પેજ નંબર એકસો છપ્પન પર નવ પોઈન્ટ છ ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું આ મુદ્દો પણ રદ કરેલો છે જેમાં આગળ જોઈએ આપણે ત્યારબાદ જાતિ નિર્માણની વાત કરેલી છે તો અહીં માનવ ઉદ્વિકાસ જે છેલ્લો મુદ્દો છે એની અંદર આવતી જાતિ નિર્માણની જ અહીં વાત કરેલી છે ખાસ ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું ઉપરનો મુદ્દો છે જ્યારે જાતિ નિર્માણ ત્યારબાદ એના પછીનો મુદ્દો છે નવ પોઈન્ટ છ પોઈન્ટ એક આ માનવ ઉદ્વિકાસ એ જાતિના નિર્માણ માટેની વાત જ કરેલી છે એ નથી પૂછાવાનું બાકી જો પૂછાવાનું છે એમાં પણ ખાસ કહ્યું છે ઉદ્વિકાસ તો આવે જ છે અને જાતિ નિર્માણ પણ આવે છે ઉદ્વિકાસ અને વર્ગીકરણ પણ આવે છે અને ખાસ યાદ રાખજો પાના નંબર એકસો છપ્પન સત્તાવન ઉપર આવેલા મુદ્દા જ નથી કરવાના જ્યારે જે પૂછાવાનું છે બોર્ડમાં જાતિ નિર્માણ એ જાતિ નિર્માણની વાત અહીં આગળના ટોપિકમાં આપેલી છે એ જાતિ નિર્માણ વિશે આપણે ખાસ વાંચવાનું છે અહીં જાતિ નિર્માણનો પણ એક મુદ્દો આપેલો છે તમને નવ પોઈન્ટ ચાર જાતિ નિર્માણ તો અહીં આ મુદ્દો આપણે પરીક્ષામાં લઈ લેવાનો છે જો અહીં આપેલું છે જાતિ નિર્માણ તો આ મુદ્દો કરવાનો છે જ્યારે અહીં નથી લેવાનો એ મુદ્દો કયો છે તો એ છેલ્લો જે મુદ્દો છે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું અને ત્યારબાદ આવતું જાતિ ઉદ્વિકાસ એમાં આવતું જાતિ નિર્માણ છે એ ટોપિક રદ કરેલો હોય એમ કહી શકાય અહીં બાયોલોજીના ચાર ચેપ્ટરની આપણે વાત કરી ગયા ત્યારબાદ આપણે પર્યાવરણને સાથે લઈ લઈએ પર્યાવરણના પ્રકરણની વાત કરીએ તો પર્યાવરણના પ્રકરણ ચૌદ પંદર અને સોળ છે ચૌદમાં પ્રકરણ ઉર્જાના સ્ત્રોતો ઉર્જાના સ્ત્રોતો આપણે જોઈએ પ્રકરણ ચૌદ ઉર્જાના સ્ત્રોતો તેમાં રદ કરેલા મુદ્દાની વાત કરીએ તો સમુદ્રમાંથી ઉર્જા જેમાં ભૂતાપીય ઉર્જા ન્યુક્લિયર ઉર્જા જૈવભાર ઉર્જા બાયોગેસ પ્લાન્ટ અને ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોની વાત કરેલી છે તો સૌપ્રથમ સમુદ્રમાંથી ઉર્જા પેજ નંબર બસો પચાસ પર આપેલ છે પેજ નંબર બસો પચાસ આપણે ખોલીએ પેજ નંબર બસો પચાસ જો અહીં આપેલું છે સમુદ્રમાંથી ઉર્જા ટોપિક છે ચૌદ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે સમુદ્રમાંથી ઉર્જા જેમાં ભરતી ઉર્જા ત્યારબાદ સમુદ્ર તાપીય ઉર્જા એ મુદ્દા રદ કરેલા છે અને આગળ ચૌદ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ જેમાં ભૂતાપીય ઉર્જા પણ રદ કરેલ છે એટલે કે અહીં આપેલ જે મુદ્દા છે તેમાં સમુદ્રમાંથી ઉર્જા જેમાં આવતા ત્રણ ઉર્જાની વાત કરેલી છે એ મુદ્દા રદ કરેલ છે આગળ ભૂતાપીય ઉર્જાની વાત કરેલી છે આ ભૂતાપીય ઉર્જાનો પણ રદ કરેલ છે ત્યારબાદ ન્યુક્લિયર ઉર્જા જેની નીચે છે ચૌદ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર એ મુદ્દો પણ રદ કરેલો છે અને ત્યારબાદ વાત કરી છે જૈવભારની જેમાં બાયોગેસ પ્લાન્ટ અને ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો જેમાં જેવભાર માટે જોઈએ તો પેજ નંબર બસો છેતાલીસ પર જેવભાર આપેલો છે મુદ્દો પેજ નંબર બસો છેતાલીસ જેમાં આપણે જોઈએ છીએ ખાસ અહીં જોઈ લો મુદ્દા લીધેલા છે જેમાં કહ્યું છે કે જૈવભાર બાયોગેસ પ્લાન્ટ જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોની અંદર આવતા મુદ્દા છે આપણો મૂળ મુદ્દો છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો તો અહીં જો આપેલું છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો માટે પ્રૌદ્યોગિક ટેકનોલોજીમાં સુધારા તો આ ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે એ સ્ત્રોતોમાં આ એક જૈવભાર છે એ ટોપિક રદ કરેલો છે અને ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટ માટેનો બીજો ટોપિક છે એ રદ કરેલો છે તો આ બીજો બાયોગેસ પ્લાન્ટ માટેનો ટોપિક છે આ રદ કરેલો છે પણ ત્યારબાદ એની અંદર આવતો પવન ઉર્જા છે એ આપણે બોર્ડમાં પૂછી શકાય કારણ કે જો આપણે અહીં કહ્યું છે કે ભૂતાપીય ઉર્જા ઉર્જાના પરંપરાગત સ્રોતોની વાત કરેલી છે તો આપણે બોર્ડમાં પૂછાય એ મુદ્દામાં પણ ખાસ કહ્યું છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો વૈકલ્પિક તો અહીં જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો પૂછાય પણ છે અને અહીં ન પૂછાય એ રીતે આપેલું છે તો અહીં ગભરાવાની જરૂર નથી ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોમાં ખાસ કહ્યું છે જેવભાર અને બાયોગેસ પ્લાન્ટ આ બે મુદ્દાને જ રદ કરેલા છે જ્યારે એની અંદર આવતા બીજા જે મુદ્દા છે પવન ઉર્જા અને આગળ બીજા જોઈએ એ મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો છે તો ખાસ અહીં નોટ કરી લો જેવભાર અને બાયોગેસ પ્લાન્ટ છે એ બંને આમાં આવતા મુદ્દા છે એટલે આ મુદ્દાની અંદરના આ બે પેટા ટોપિક છે એ આપણે રદ કરેલા છે આગળ જોઈએ પ્રકરણ નંબર પંદર આપણું પર્યાવરણ આપણું પર્યાવરણ પેજ નંબર બસો અઠ્ઠાવન ઉપર જ આપેલું છે પ્રકરણ પંદર આપણું પર્યાવરણ જેમાં પણ ખાસ જોઈ લો આવતા ટૉપિકમાં નિવસન તંત્ર તેના ઘટકો સંઘટકો કયા છે જ્યારે આ બોર્ડમાં પૂછાય એના માટેનું છે આ બોર્ડમાંથી રદ કરેલા મુદ્દાની વાત કરેલી છે તો અહીં પણ જોઈ લો તમે પાછું આ ટોપિક આવે છે નિવસન તંત્ર તેના ઘટકો સંગટકો કયા છે તો ખાસ અહીં નિવસન તંત્ર તેના ઘટકો સંગટકો કયા છે આ જે ટોપિક છે એ તો લેવાનો જ છે પણ એની અંદર આવતા જે બીજા ટોપિક છે ઘટકો સંગટકોની જે વાત કરેલી છે એ વધારેની પ્રવૃત્તિઓ છે એ બધી રદ કરેલી છે જ્યારે તેના ઘટકો તો આપણે લેવાના જ છે એ તો ભણવાના જ છે નિવસન તંત્રના ઘટકો કયા છે તો એનો આપણે અભ્યાસ કરવાનો છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન ખાસ પૂછાય છે નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો પણ અંદર આવતી જે પ્રવૃત્તિને બીજા જે ઇતર પ્રવૃત્તિઓની વાત કરેલી છે એ મુદ્દાને રદ કરેલ છે એમ કહી શકાય આગળ કહ્યું છે આહાર શૃંખલા અને આહાર ઝાડ તો આહાર શૃંખલા અને આહાર ઝાડની વાત કરેલી છે જો અહીં આહાર શૃંખલા અને આહાર ઝાડ આ બે મુદ્દા છે આ બે મુદ્દા જ રદ કરેલા છે ખાસ જોજો તો આ બે મુદ્દા બોર્ડમાં પૂછાય નહીં આહાર શૃંખલા અને આહાર ઝાડ આ ઉપરાંત તેમાં આપેલ શક્તિ પ્રવાહ છે એ પાછો પૂછી શકાય પિરામિડ છે એ પૂછી શકાય તો અહીં જે આહાર ઝાડની વાત કરેલી છે આ આહાર ઝાડ પૂછાય નહીં પરંતુ તેની અંદર આવતો ઉર્જા પ્રવાહ છે એ આપણે ખાસ કરી જવાનો છે ઉર્જા પ્રવાહ વિશે ચર્ચા આપણે જોઈ લેવાની છે તો આ ખાસ મુદ્દાઓ આપણે જોવાના છે આહાર શૃંખલા આહાર જાળ અને આ ઉપરાંત તેના ઘટકો સંઘટકો એમાં આવતી પ્રવૃત્તિઓ છે એ રદ કરેલી છે બાકી અંદરના જે બાકી એના પ્રકાર એના ઘટકો વિશે માહિતી આપણે લઈ લેવાની છે તો અહીં નીકળતા ટોપિકમાં ખાસ કરીને આહાર ઝાળ અને આહાર શૃંખલા આ બે વસ્તુ જ એમાંથી બોર્ડમાં એક્ઝામમાં નથી પૂછાવાની એવું કહી શકાય એમાં આવતા ઉર્જા પ્રવાહ પાછો કરવાનો છે આગળ પ્રકરણ સોળમાં જોઈએ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન તો તેની અંદર પ્રકરણ સોળમાં અહીં જો પ્રકરણ સોળ આપેલું છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન જેમાંથી કાઢવાના ટોપિક છે રદ કરવાના ટોપિકમાં જંગલને લગતી વ્યક્તિઓ પાણીનો સંગ્રહ અને બધા જ માટે પાણી તો અહીં ખાસ આ હેડિંગ છે બધા જ માટે પાણી એની અંદરનો આવતો ટોપિક છે પાણીનો સંગ્રહ આ એક ટોપિક આપણે કરવાનો નથી અને આ ઉપરાંત જંગલને લગતી વ્યક્તિઓ એમાં નાનો એવો મુદ્દો છે એ જ નથી કરવાનો બાકીના મુદ્દા કરવાના છે કારણ કે જે બોર્ડમાં પૂછાવાનું છે એના વિશે જુઓ આપણે તો એમાં કહ્યું છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે ત્યારબાદ આપેલું છે જંગલો અને વન્યજીવો તો જંગલો અને વન્યજીવો કરવાનું છે અને ત્યારબાદ બધા જ માટે પાણી કોલસો અને પેટ્રોલિયમ તો આ બધા જ માટે પાણી એક મુખ્ય મુદ્દો છે એ આપણે બોર્ડમાં પૂછાવાનો છે જ્યારે અહીં પણ આપેલું છે બધા જ માટે પાણી પણ એની અંદર આવતા બીજા જે પેટા મુદ્દા છે પાણીનો સંગ્રહ એ આપણે માત્ર કરવાનો નથી જેમાં આપણે જોતા જઈએ તો પાના નંબર બસો એકોતેર ઉપર આપેલું છે જંગલને લગતી વ્યક્તિ પેજ નંબર બસો એકોતેર જો અહીં આપેલું છે સોળ પોઈન્ટ બે પોઈન્ટ એક જંગલને લગતી વ્યક્તિઓ તો અહીં જંગલને લગતી વ્યક્તિઓ આટલો જે મુદ્દો છે એ આપણો રદ કરેલો છે આગળ પાછો આપણે જંગલ અને વન્યજીવો એના વિશે આપણે શીખવાનું છે જંગલોનું વ્યવસ્થાપન પણ કરવાનું છે એ બધા જ મુદ્દા કરવાના છે માત્ર જે આપેલું છે જંગલને લગતી વ્યક્તિ એ શરૂઆતનો જે ટોપિક છે એટલો જ આપણે અહીંથી રદ કરેલો છે આટલો ટોપિક જ પાના નંબર બસો એકોતેર સુધીનો બાકી એમાં આવતું એ જંગલ વિશેની માહિતી છે એ વાંચી જવાની છે અને જંગલો અને વન્યજીવો વિશે પણ બોર્ડમાં પૂછી શકાય કારણ કે અહીં આપેલું છે જંગલો અને વન્યજીવો ત્યારબાદ આગળ જોઈએ જે ટોપિક છે પાણીનો સંગ્રહ એ પેજ નંબર બસો સત્યોતેર ઉપર આપેલું છે પેજ નંબર ટુ સેવન સેવન પાણીનો સંગ્રહ જો એનો મેઇન ટોપિક આપેલો છે એ આપણે જોઈએ બધા જ માટે પાણી ખાસ જોઈ લો સોળ પોઈન્ટ ત્રણ છે બધા જ માટે પાણી આપણો મેઇન ટોપિક છે જે પૂછાય છે એમાં પણ આપણે આપેલું છે બધા જ માટે પાણી અને નથી પૂછાય એમાં પણ આપેલું છે બધા જ માટે પાણી તો બધા જ માટે પાણીનો મુદ્દો છે એ ઘણો મોટો છે હવે એમાંથી આ મુદ્દામાંથી ન પૂછાય એવું માત્ર છે તો કે પાણીનો સંગ્રહ આ એક આમાં આવતો મુદ્દો છે પાણીનો સંગ્રહ તો આ મુદ્દામાંથી આપણે માત્ર પાણીનો સંગ્રહવાળો જે ટોપિક છે જે આપેલો છે પેજ નંબર બસો સત્યોતેર ઉપર એ મુદ્દો આપણે કરવાનો નથી જે છે સોળ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે આ મુદ્દો સોળ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે પાણીનો સંગ્રહ આ એક મુદ્દો જ આપણે પરીક્ષામાંથી રદ કરેલ છે એમ કહી શકાય બાકીના ઉપરના જે મુદ્દાઓ છે એ પાછા આપણે પરીક્ષાની તૈયારીમાં લઈ લેવાના છે બંધો વગેરે બધું જ કરવાનું છે માત્ર પાણીનો સંગ્રહ છે એટલો ટોપિક જ આપણે બોર્ડમાંથી એક્ઝામમાંથી રદ કરેલો છે તો આમ જ્યાં જ્યાં આપણે દ્વિધાઓ ઉત્પન્ન થઈ છે એનું સોલ્યુશન પણ આપણે મોટાભાગે કરતા ગયા છીએ જે બંને જગ્યાએ આવતા હોય ટોપિકના નામ આપણે હમણાં જોઈ ગયા બધા જ માટે પાણી તો કહેશો કે બોર્ડમાં પણ પૂછાવાનું છે અને બધા જ માટે પાણી જે બોર્ડમાંથી રદ પણ કરેલું છે તો અહીં મેઇન જે મોટો ટોપિક હોય એની અંદરના નાના જે પેટા ટોપિક છે એ ટોપિક રદ કરેલા હશે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ટૂંકમાં આપણે વાંચી તો જવાનું જ છે બને ત્યાં સુધી કંઈ મિસ કરવાનું નથી કારણ કે આગળ આપણે ભણશું તો એ આપણને જ વધારે ઉપયોગી થશે એટલે વાંચી જવું પરીક્ષાલક્ષી ન હોય તો એક વખત વાંચેલું હોય તો આપણા માટે એ ખૂબ સારું સાબિત થશે આગળ ભણવા માટે તો અહીં આપણે જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી અને પર્યાવરણ આ બે વિશેના અભ્યાસક્રમને લગતા મુદ્દાઓની વાત કરી ત્યારબાદ પાર્ટ ટુમાં આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના મુદ્દાઓની ચર્ચા કરીશું